જુદી જુદી પડતર માંગણીઓને ગુજરાત સરકાર દ્વારા પૂર્ણ કરવામાં ન આવતા દાહોદ જિલ્લાના શિક્ષકોએ મધ્યસ્થ મૂલ્યાંકનનો સોમવારના દિવસે બહિષ્કાર કર્યો હતો। મૂલ્યાંકનનો બહિષ્કાર કરવા દાહોદ તાલુકાના શિક્ષકો નવજીવન ગર્લ્સ હાઈસ્કૂલ પાસે સર્કિટ હાઉસ ખાતે એકત્રિત થયા હતા। શિક્ષકોની સળંગ નોકરી ઓપીએસ સાતમા પગરપંચના બાકી હપ્તાની ચુકવણીને લઈને રજૂઆત કરવામાં આવી રહી છે। ઝાલોદ લીમખેડા અને અન્ય તાલુકાના શિક્ષકોએ જે તે સ્થળે મૂલ્યાંકન કેન્દ્ર પર જોરદાર બહિષ્કાર કર્યો હતો। સમગ્ર મામલે દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી શું પગલાં લે છે તેના પર તમામની નજર છે। દાહોદ જિલ્લાના તમામ શિક્ષક મિત્રો આ ઓપીએસની માંગણી અને સળંગ નોકરીને લઈને જનત આંદોલન કરી રહ્યા છે। પેપર તપાસવાનો તમામ શિક્ષકોએ બહિષ્કાર કરેલ છે। જો સરકાર અમારી માંગણી નહીં સંતોષે તો આના કરતાં પણ મોટામાં મોટું આંદોલન કરવા દાહોદ જિલ્લા અને ગુજરાતના તમામ માધ્યમિક શિક્ષક સંઘો ઉગ્ર આંદોલન કરીને સરકારને અમારી માંગણી કોઈ પણ કાળે સંતોષવી પડશે તેવી સર્વ શિક્ષકોને એટલે ગુજરાતના તમામ માધ્યમિક શિક્ષકોની લાગણી અને માંગણી છે। અમારી મુખ્ય માંગણીઓ છે ઓપીએસ ચાલુ કરવાનું। બીજી માંગણી છે કે અમારી નોકરી જ પ્રાથમિકની જેમ સળંગ 5 વર્ષ ગણતરી લેવાની અને ત્રીજી માંગણી છે કે જે અમારા સાતમા પગરપંચના હપ્તા છે એ આપવાના અને મહામંડળના આદેશ અનુસાર આ કાર્ય અમે કરી રહ્યા છે। જે હજુ પણ જો અમારી માંગણી સંતોષાશે નહીં તો અમે આગળ પણ જ્વલંત આંદોલન કરવા માટેની તૈયારી બતાવી રહ્યા છીએ।